नमस्कार, आपनो गुजरात न्यूज में आपनो हार्दिक स्वागत छे। મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે મહેસાણામાં ટાઉનહોલ ખાતે નગરપાલિકાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને તેમની નિમણૂંકના 5 વર્ષ પૂર્ણ થયેલ હોવાથી નિયમિત પગાર ધોરણના નિમણૂંક પત્ર અર્પણ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ શારદા પટેલ, જિલ્લા કલેક્ટર એચ કે પટેલ, નગરપાલિકાના પ્રમુખ નવીન પરમાર, મહેસાણા એપીએમસી ચેરમેન ખોટભાઈ પટેલ, અગ્રણી જશુ પટેલ, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ પાલિકાના અધિકારીઓ, કર્મયોગ્યો અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીના કપરા કાળમાં સફાઈ કર્મયોગ્યો દ્વારા નિષ્ઠાપૂર્વક કામ કરાયું છે। દેશમાં સફાઈ કર્મીઓ અને આરોગ્ય સાથે સંકળાયેલા કર્મીઓ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પાલિકાઓમાં સૌથી મહત્વનું કાર્ય સફાઈ કર્મીઓનું છે। કોરોના મહામારીના કપરા સમયમાં સફાઈ કર્મીઓ દ્વારા સામાજિક જવાબદારી ઉપાડીને સ્વચ્છતાનું મહત્વનું કામ કરાયું છે। નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લોકહિતના અનેકવિધ કાર્યો થયા છે। મહેસાણા શહેરની ડીપીની મંજૂરી મળતા શહેરનો વિકાસ પૂર ઝડપે થવાનો છે। સરકારે હંમેશા લોકહિત, રાષ્ટ્રહિત અને લોકશાહીને અગ્રેસતા આપી વિકાસના કામો કર્યા છે। મહેસાણા શહેર આગામી સમયમાં રાજ્યમાં પ્રથમ હરોળના વિકાસશીલ શહેર બને તે દિશામાં આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ તેમ જણાવ્યું હતું। મહેસાણા પાલિકાના સભ્યોની મુદત પૂર્ણ થતી હોવાથી નાયબ મુખ્યમંત્રી નગરપાલિકાના તમામ સભ્યોને અભિનંદન પાઠવી આગામી સમયમાં રાષ્ટ્રહિત અને લોકહિત સાથે સંકળાયેલા સભ્યો પાલિકાનો વહીવટ કરે તેવી આશા વ્યક્ત કરી હતી। મહેસાણા નગરપાલિકા પ્રમુખ નવીન પરમારે જણાવ્યું હતું કે મહેસાણા નગરપાલિકામાં 5 વર્ષ પહેલાં ભરતી કરેલ વિવિધ 254 કર્મયોગીમાંથી 180 કર્મચારીઓને આજે કાયમી નિમણૂંક આદેશ આપવામાં આવશે। બાકીના કર્મયોગીઓને સમયાંતરે કાયમી નિમણૂંકના આદેશ આપવામાં આવનાર છે। મહેસાણા નગરપાલિકા દ્વારા વર્ષ 2015માં લગભગ 200 જેટલા કર્મચારી ભાઈ બહેનો, જેમાં મુખ્યત્વે સફાઈ કામદારોનો સમાવેશ થાય છે, એમને નિમણૂક કરવામાં આવેલી। એ વખતે મહેસાણાના ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારમાંથી લગભગ 250 જેટલી જગ્યાઓ નગરપાલિકાની મારા દ્વારા મંજૂર કરવામાં આવેલી। એ પછી 5 વર્ષે આજે એ કર્મચારીઓ ફિક્સ પગારમાંથી કાયમી નિમણૂંક મેળવવા પાત્ર થયેલ હોવાથી નગરપાલિકા દ્વારા એમને કાયમી નિમણૂંક પત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ નગરપાલિકા મહેસાણા દ્વારા આયોજિત કરવામાં આવેલો અને જોગાનુજોગ નગરપાલિકાની 5 વર્ષની સમયમર્યાદા પર આગામી 14 તારીખે પૂર્ણ થાય છે। જે રીતે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ફેબ્રુઆરી આખર સુધીમાં કરવાનો રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે, રાજ્ય ચૂંટણી પંચે જે નિર્ણય કર્યો છે, એ પ્રમાણે લગભગ 2 મહિના સુધી હવે નગરપાલિકામાં ચીફ ઓફિસર દ્વારા કામગીરી સંભાળવામાં આવશે। એ દરમિયાન ફેબ્રુઆરી માસમાં જ્યારે ચૂંટણી પંચ જાહેર કરે ત્યારે નગરપાલિકાઓની ચૂંટણી પર યોજાવાની છે। એટલે અત્યારનું જે ચૂંટાયેલી પાંખ છે એમને પણ 5 વર્ષ જે કામગીરી કરી એ બદલ મેં ધારાસભ્ય તરીકે બધા અભિનંદન આપ્યા છે। આ 5 વર્ષ દરમિયાન લગભગ 200 કરોડ રૂપિયાથી વધુ રકમના કામો રાજ્ય સરકારની મદદથી નગરપાલિકાએ મહેસાણા શહેરી વિસ્તારમાં પૂર્ણ કર્યા છે। છેલ્લા જે પ્રમુખ નવીનભાઈ પરમાર એમના સમયગાળા દરમિયાન 37 કરોડ રૂપિયાના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે। આ સિવાય ધારાસભ્ય તરીકે અનેક જે બીજા કામો અન્ય વિભાગોમાંથી મહેસાણા શહેર માટે સરકારે જે મંજૂર કર્યા છે એ પણ ખૂબ મોટા પાયે ચાલી રહ્યા છે। એટલે ઉત્તર ગુજરાતનું અગ્રણી શહેર પ્રગતિશીલ, વિકસિત, ઔદ્યોગિક, શૈક્ષણિક
એવું બધી જ દ્રષ્ટિએ ધમધમતું એ મહેસાણા ખૂબ હજુ વધુ વિકાસ કરે, પ્રગતિ કરે, અનેક જાતની પ્રજાકીય જરૂરિયાતો સુખ સુવિધા સગવડ પૂર્ણ થાય એ માટે કામ કરે એ માટે હું આશા રાખું છું કે હવે જે નવી ચૂંટણી થાય એવા પર સારા પ્રજાની સેવા કરવાવાળા અને રાષ્ટ્રીય હિતને જોવાવાળા સભ્યો ચૂંટાય, એમની બહુમતી થાય, તો હજુ બધા સાથે મળી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.